તો આજે 13 રાજ્યોની 88 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધીના જે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, 11.67% મતદાન 9 વાગ્યા સુધીમાં નોંધાયું છે. બિહારમાં 9.65% મતદાન થયું છે, તો પશ્ચિમ બંગાળમાં 15.68% મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં 9 વાગ્યા સુધી 13.82% મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં 7.45% મતદાન છે, તો રાજસ્થાનમાં 11.77% મતદાન નોંધાયું. કર્ણાટકમાં 9 વાગ્યા સુધી 9.21% મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ, 10.39% મતદાન થયું છે. છત્તીસગઢમાં 15.42% મતદાન થયું છે. તો સવારે 7 વાગ્યાથી જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈને ત્યાં સુધી 9 વાગ્યા સુધીના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં 13 રાજ્યોના આંકડાઓ સામે આવી રહ્યા છે. પણ હવે જોવાનું રહેશે કે આ તમામ રાજ્યોની અંદર જે 88 બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે તેમાં હજુ સમય આગળ વધતા મતદાનની ટકાવારીમાં કેટલો ફરક પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.67% મતદાન જોવા મળ્યું. બિહારની અંદર 9.65% છે. પશ્ચિમ બંગાળની અંદર 3 બેઠકો તેમાં 15.68% મતદાન જોવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં 9 વાગ્યા સુધીના આંકડાઓ પણ પ્રાપ્ય બની રહ્યા છે. તો અશોક ગેહલોત આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. વસુંધરા રાજે તેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ત્યાં જોઈએ તો રાજસ્થાનની અંદર પણ આજે જે મહત્ત્વપૂર્ણ બીજા તબક્કાની અંદર મતદાન ચાલી રહ્યું છે, હવે તબક્કે આજનું જે આ અવસર છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે. રાજસ્થાનમાં કુલ 13 બેઠકો ઉપર આજે બીજા તબક્કામાં મતદાન છે, જ્યાં અશોક ગેહલોત, વસુંધરા રાજે તેઓ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા. જોકે વહેલી સવારથી જ, એટલે કે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં મહત્ત્વપૂર્ણ મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે અને તમામ રાજકીય અગ્રણીઓ પણ એવું ઈચ્છે કે સવારના સમયે જ જો તેઓ પણ મતદાન કરે છે અને અપીલ કરે છે તો તેની સીધી મતદાતાઓ ઉપર પણ એક અસર જોવા મળતી હોય છે.